स्वाध्याय 6.5 प्रश्न एक त्रिकोण पी क्यू आर में खूणों पी काटखूणों छे। जो पी क्यू बराबर 10 सेमी अने पी आर बराबर 24 सेमी हो तो क्यू आर शोधो। जवाब छे एनो अहीं आपने त्रिकोण आप्यो छे, अहीं क्यू आप्यो छे, अहीं पी आप्यो छे, अहीं आर आप्यो छे पी क्यू आर। हवे एमां त्रिकोण पी क्यू आर में खूणो पी ए काटखूणो छे। शू छे? आ काटखूणो बतावे छे अहीं 90 अंशनो खूणो। ज्यारे क्यू आर एक कर्ण छे, क्यू आर ए कर्ण छे। आ शू छे? कर्ण। शू बतावे छे? कर्ण बतावे छे आपणने। હવે ક્યુ આરનો વર્ગ બરાબર સૂત્ર છે, ક્યુ આરનો વર્ગ બરાબર પી આરનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ। ક્યુ આરનો વર્ગ બરાબર પી આરનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ, એ સૂત્ર છે આપણું। ક્યુ આરનો વર્ગ બરાબર આપણે ક્યુ આર શોધવાનો છે એટલે 24નો વર્ગ પ્લસ 10નો વર્ગ। હવે આપણે क्यू आर वर्ग बराबर 24 नो वर्ग एट 576 वत्ता 10 नो वर्ग एट 100। क्यू आर वर्ग बराबर बने सरवाळो एट 676। हवे 676 ए कोनो वर्ग छे अहींया? तो आपणे कहीशुं 26 नो वर्ग करो एट 676 थाय। माटे क्यू आर बराबर, जे क्यू आर बराबर आव्युं छे आपणने अहींया ए आप्युं छे आपणने माप केटलुं 26 सेमी। प्रश्न बे, त्रिकोण एबीसी में खूणो सी काटखूणो छे। शू छे? खूणो सी ए काटखूणो बतावे छे। शू बतावे छे? काटखूणो। तो आ सी खूणो ए काटखूणो बतावे छे त्रिकोण ए सी अने बी। हवे अहींया ए बी बराबर 25 सेमी आप्युं छे, ए सी बराबर आपणने आप्युं छे 7 सेमी अने सी बी आपणे शोधवानो छे। तो અહીંયા એ બી એ કર્ણ છે। શું છે? એ બી એ કર્ણ છે। તો આપણે એ બીને એ કર્ણ છે અને સૂત્ર છે એ બીનો વર્ગ બરાબર એસીનો વર્ગ વત્તા સી બીનો વર્ગ બતાવે છે। તો અહીંયા એ બીનો વર્ગ એ 25નો વર્ગ 7નો વર્ગ વત્તા એક્સનો વર્ગ। 25નો વર્ગ એટલે કે 625 થયા, 7નો વર્ગ એટલે 49 થયા, એક્સનો વર્ગ આપણને આપેલો નથી। હવે આ પદને આખું જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ, ડાબી બાજુ વાળું જમણી બાજુ લઈ જાઓ એટલે 49 ગુણ્યા એક્સનો વર્ગ બરાબર 625। માટે એક્સનો વર્ગ બરાબર 625 માઇનસ 49। હવે 49ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા એટલે અહીંયા આપણને માઇનસ થઈ ગયું। તો એક્સનો વર્ગ બરાબર 576। હવે 576 એ કોનો વર્ગ થાય છે? તો આપણે જોઈશું કે 576 એ 24નો વર્ગ થાય એટલે એક્સનો વર્ગ બરાબર 24નો વર્ગ એટલે એક્સ બરાબર 24 સેમી। શું આવ્યું? સીબીની લંબાઈ આવી। ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે, 15 મીટર લાંબી નિસરણી છે એને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે। નિસરણીના જમીન પરના છેડાનું દિવાલની અંતર એ શોધવાનું છે। અહીંયા આપણને આ નિસરણી આપી છે, અહીંયા શું આપ્યું છે? નિસરણી આપી છે, આ નિસરણી આપી છે, અહીંયા 12 સેમી આપ્યું છે અંતર। 12 સેમી અંતરથી અહીંથી આપણે નિસરણી ગોઠવી એટલે ત્રાસી ગોઠવીશું। હવે આપણે અહીંયા નિસરણીની દિવાલ સાથે કાટખૂણો બતાવે છે, અહીંયા શું બતાવે છે? આ કાટખૂણો બતાવે છે, 90 અંશનો ખૂણો બતાવે છે। ત્રિકોણ બનાવ્યો, કાટકોણ ત્રિકોણ બની ગયો। કર્ણનો વર્ગ સૂત્ર છે આપણું, કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। કર્ણનો વર્ગ એટલે કર્ણ કેટલો છે આપણો? 15 સેમી એટલે કે 15 મીટરનો વર્ગ બરાબર એક બાજુનું માપ કેટલું છે? 12 સેમી એટલે 12નો વર્ગ વત્તા એનો વર્ગ। નીચે આપણને માપ આપેલું નથી। 15નો વર્ગ બરાબર 225, 12નો વર્ગ બરાબર 144, એનો વર્ગ
હવે આપણે ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુ વાળું ડાબી બાજુ 144 વત્તા એનો વર્ગ બરાબર 225, એનો વર્ગ બરાબર 225 માઇનસ 144. હવે પાછા આપણે 225ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું, માટે એનો વર્ગ બરાબર 81 વધ્યા. હવે 81નો વર્ગ બરાબર એનો વર્ગ બરાબર 9નો વર્ગ, એ બરાબર 9 થયા. પ્રશ્ન 4 આવ્યો, નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે? અહીંયા આપણને માપ આપેલું છે 2.5 સેમી, 6.5 સેમી અને 6 સેમી. ત્રીજું માપ છે આપણને 6 સેમી. સૌથી મોટી બાજુ, તો આપણે સૌથી મોટી બાજુ 6.5 સેમી છે, એટલે કે માટે 2.5નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 6.25 વત્તા 36, એટલે કે 2.5નો વર્ગ એટલે 625 થયા, એટલે 6.25 થયા. 6નો વર્ગ એટલે 36 થયા, બરાબર 6.25 વત્તા 36 બરાબર 42, 36 ને 6 42, 42.25. હવે 42.25 કોનો વર્ગ થાય? તો કે 65, એટલે કે 6.5નો વર્ગ. આપેલી બાજુ એ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે. સૌથી મોટી બાજુ 6.5 સેમી, એ કર્ણ છે, માટે 2.5 સેમી અને 6 સેમી બાજુની વચ્ચેનો ખૂણો એ કાટકોણ હોય. બીજો દાખલો છે 2 સેમી, 2 સેમી અને 5 સેમી. સૌથી મોટી બાજુ 5 સેમી છે, તો 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 4 વત્તા 4, 2નો વર્ગ એટલે 4, 4 વત્તા 4 બરાબર 8, 8 નોટ ઇક્વલ ટુ 5નો વર્ગ. આપેલી બાજુ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુ ન હોઈ શકે, કેમ કે એનું માપ ઓછું આવ્યું. ત્રીજો દાખલો છે 1.5 સેમી, 2 સેમી અને 2.5 સેમી. સૌથી મોટી બાજુ 2.5 સેમી, માટે 1.5નો વર્ગ વત્તા 2નો વર્ગ, એટલે કે 1.5નો વર્ગ એટલે 225, એટલે 2.25, 2નો વર્ગ એટલે વત્તા 4, 2.25 વત્તા 4 બરાબર 6.25, 6.25 એ 25નો વર્ગ, એટલે 2.5નો વર્ગ થયો. આપેલી બાજુ એ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે. સૌથી મોટી બાજુ 2.5 સેમી, એનો કર્ણ છે, માટે 1.5 સેમી અને 2 સેમી બાજુઓની વચ્ચેનો ખૂણો એ કાટકોણ હોય. પ્રશ્ન 5 આયા, એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે, એટલે કે નીચે પડી જાય છે, અને તેની ટોચ ઝાડના થડની 12 મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ ઊંચાઈ શોધો. હવે ધારો કે ઝાડ, અહીંયા આપણને આપેલું છે ઝાડ, ઝાડ આપેલું છે અહીંયા, અહીંયા આપ્યું છે એ બી સી. અહીંયા આપણને ઝાડ અહીંથી તૂટી પડે છે, સીથી તૂટી પડે છે. અહીંયા બી બરાબર કાટખૂણો છે, અહીંયા અહીંયા તૂટી પડે છે, એટલે અહીંથી આમ નીચે પડે છે, તેની લંબાઈ કેટલી હશે એમ કહેવા માગે છે. તો ત્રિકોણ, ધારો કે ઝાડ એ બી છે, જે સી બિંદુથી તૂટી પડે છે. સી બિંદુથી ક્યાંથી તૂટી પડે છે? આપણે કીધું છે કે સી બિંદુથી તૂટી પડે છે અને જમીનને અડકે છે, એટલે અહીંથી પડીને નીચે પડી જાય છે. તો એ ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણની બંને બાજુ જાય છે, બની જાય ત્રિકોણ, બની જાય શું બની જાય? આમ ત્રિકોણ બની જાય. હવે કાટકોણ ત્રિકોણ એ બી બરાબર 12 મીટર, શું છે? 12 મીટર, અને એ અને બી સી બરાબર 5 મીટર છે, માટે સૂત્ર છે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે એબી બરાબર 12 સેમી અને બીસી બરાબર 5 સેમી, એટલે 12નો વર્ગ વત્તા 5નો વર્ગ. 12નો વર્ગ એટલે કે 144 વત્તા 25, 144 વત્તા 25 બરાબર 169, 169 એ 13નો વર્ગ થાય, 13નો વર્ગ બરાબર એસી બરાબર 13 મીટર થાય. ઝાડની ઊંચાઈ બીસી વત્તા એસી બરાબર 13 વત્તા 5, એટલે 13 ને 5 18, એટલે 18 મીટર હશે એમ કહી શકાય. પ્રશ્ન 6 આયા, ત્રિકોણ PQRમાં ખૂણો ક્યુ અને ખૂણો આર અનુક્રમે 25° અને 65° છે, નીચેનામાંથી કયું સાચું છે તે જણાવો. હવે આપણને વિકલ્પ આપ્યો છે PQનો વર્ગ વત્તા QRનો વર્ગ બરાબર PRPનો વર્ગ. બીજું આપ્યું છે PQનો વર્ગ વત્તા PRનો વર્ગ બરાબર QRનો વર્ગ.
ત્રીજું આપ્યું છે આરપી નો વર્ગ વત્તા ક્યુઆર નો વર્ગ બરાબર પીક્યુ નો વર્ગ. હવે ત્રણેયમાંથી સાચું વિધાન કયું છે? તો અહીંયા આપણને ત્રિકોણ આપ્યો છે પી ક્યુ આર. શું આપ્યું છે? અહીંયા પી ક્યુ આર. એક ખૂણાનું માપ 25 અંશ, બીજા ખૂણાનું માપ 65 અંશ, ત્રીજા ખૂણાનું માપ આપણને આપેલું નથી. અહીંયા કહ્યું છે કે ત્રિકોણ પી ક્યુ આર એ ખૂણો પી વત્તા માપ ખૂણો ક્યુ વત્તા માપ ખૂણો આર બરાબર 180, એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. માટે માપ ખૂણો પી વત્તા માપ ખૂણો પી બરાબર આપણને નથી આપ્યું માપ, ક્યુ બરાબર 25 અંશ વત્તા આર બરાબર 65 અંશ બરાબર 180, એટલે 25 વત્તા 65 બરાબર કેટલું થાય? 90 અંશ થાય. એટલે માપ ખૂણો પી બરાબર 180 માઇનસ 90, 180 માઇનસ 90 એટલે કેટલા થાય? 90 આવ્યા, એટલે માપ ખૂણો પી બરાબર 90 અંશ કાટકોણ બન્યો. હવે આગળ જોઈશું કે ત્રિકોણ પી ક્યુ આર એ કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ પી ક્યુ આરમાં પી ખૂણો પી કાટકોણ છે, તેથી તેની સામેની બાજુ ક્યુ આર બરાબર પી આર નો વર્ગ વત્તા આર પી નો વર્ગ થઈ શકે, એટલે આપણે બીજું વિધાન એનું સાચું છે એમ કહી શકાય. બરાબર, સાતમો દાખલો છે, જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. આમાં પરિમિતિ શોધવાની છે. તો ચતુષ્કોણ એ બી સી ડી એ લંબચોરસ છે, બી ડી રેખાખંડ એ વિકર્ણ છે. અહીંયા આપણને બી ડી આપ્યું છે, અહીંયા લંબચોરસ આપ્યો છે, અહીંયા એ બી સી અને ડી એમાં બી ડી એ વિકર્ણ છે, એનો એ વિકર્ણ આપણને 41 સેમી આપેલો છે. એટલે અહીંયા સૂત્ર આપ્યું છે બી ડીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા એડીનો વર્ગ. 41નો વર્ગ બરાબર 40નો વર્ગ વત્તા એડીનો વર્ગ. 41નો વર્ગ એટલે 1681 બરાબર 40નો વર્ગ બરાબર 1600 વત્તા એડીનો વર્ગ. એ હવે આપણે ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુ વાળું ડાબી બાજુ. એડીનો વર્ગ બરાબર 1681 માઇનસ 1600, એડીનો વર્ગ બરાબર 81, 1681માંથી 1600 જતા રહ્યા એટલે 81 વધ્યા. હવે એડીનો વર્ગ બરાબર 9નો વર્ગ થયો, 9 એ 81, 81નો વર્ગ 9 થયો, એટલે 9નો વર્ગ થયો, એડી બરાબર 9 સેમી થાય. એટલે કે આપણે કહી શકીશું કે લંબચોરસની પહોળાઈ 9 સેમી છે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? કે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે કૌંસમાં 40 વત્તા 9, 40 ને 9 49, 49 ગુણ્યા 2 બરાબર 98 સેમી, એટલે લંબચોરસની પરિમિતિ 98 સેમી થાય. આઠમો દાખલો છે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. આપણને અહીંયા ચતુષ્કોણ આપેલો છે, તો ચતુષ્કોણ એ બી સી અને ડી એનો વિકર્ણ આપણને અહીંયા આપેલા છે, બંનેના વિકર્ણો આપી દીધેલા છે, સામસામે એ વિકર્ણો કહેવાય. 15 સેમી અને 8 સેમી. હવે આપણે જોઈશું કે સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડી વિકર્ણો એસી રેખાખંડ અને બી ડી રેખાખંડ, એસી બરાબર 30 સેમી અને બી ડી બરાબર 16 સેમી. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. શું કરે છે? કાટખૂણે દુભાગે છે, વચ્ચે અહીંયા દુભાગે છે. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, અહીં વિકર્ણોનું છેદબિંદુ ઓ છે. જ્યાં છેદે ત્યાં એને છેદબિંદુ કહેવાય, આ બંને વચ્ચે છેદે છે એટલે એને છેદબિંદુ કહેવાય. હવે અહીં વિકર્ણોનું છેદબિંદુ ઓ છે, તો આપણે કહીશું માપ ખૂણો એ ઓ બી બરાબર માપ ખૂણો બી ઓ સી બરાબર માપ ખૂણો સી ઓ ડી બરાબર માપ ખૂણો ડી ઓ એ બરાબર 90 અંશ થાય. માટે ઓ એ ઓ એ બરાબર ઓ સી બરાબર 1/3 એ સી બરાબર 1/3 × 30, 30ને 2 વડે ભાગીશું એટલે 15 સેમી થાય. બી ઓ બરાબર ઓ ડી બરાબર 1/3 બી ડી બરાબર 1/3 × 16 એટલે 2 × 16 એટલે 8 સેમી થયું. કાટકોણ ત્રિકોણ એ ઓ બીમાં સૂત્ર છે એ બીનો વર્ગ બરાબર ઓ એનો વર્ગ વત્તા બી ઓનો વર્ગ.
એનો વર્ગ બરાબર 15 નો વર્ગ વત્તા 8 નો વર્ગ, 15 નો વર્ગ 225 વત્તા 8 નો વર્ગ બરાબર 64 બરાબર 289, બંનેનો વત્તાકાર કરતા 289, 289 કોનો વર્ગ થાય તો એ બી નો વર્ગ બરાબર 17 નો વર્ગ, એટલે 17 નો વર્ગ એટલે 289, એ બી બરાબર 17. ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે તેથી તેની બધી જ બાજુના માપ સરખા હોય છે. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 કૌંસમાં બાજુનું માપ, એટલે 4 × 17, 17 × 68 બરાબર 68 સેમી થાય. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 68 સેમી થાય.